જો તમે આઈફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડી સાવચેતી રાખજો અને તેની વિગતો સાથે જીએસટી ના ડિજિટલ પ્લેટફોર્મ પર પહોંચી ગાયત્રી. સંભવ છે કે આઈફોન 14 આવ્યા પછી જૂના ફોન બંધ થઈ જશે. નવા આઈફોન આવ્યા બાદ એપલ ઘણા વર્તમાન આઈફોન મોડલને બંધ કરી શકે છે, જો કે એપલે હજુ તેને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. એપલ આઈફોન 14 ને લોન્ચ બાદ જૂના આઈફોન ખાસ કરીને આઈફોન 11 બંધ કરી શકે છે. એપલ પણ આવું એટલા માટે કરે છે જેથી નવા મોડલના વેચાણને અસર ન થાય. એપલ આઈફોન 11 બંધ કરી શકે તેના પાછળનું એક કારણ એ પણ છે કે નવા આઈફોન SE3 ના વેચાણને અસર કરી શકે છે. આ ઉપરાંત આઈફોન 11 5G ને સપોર્ટ કરતો નથી. એપલ કદાચ રિલીઝ ડેટ બાદ 3 વર્ષથી વધુ સમય સુધી ફોન રાખે છે. આઈફોન 11 ને સપ્ટેમ્બર 2019માં લોન્ચ કરવામાં આવ્યો હતો. એપલ આઈફોન 13 પ્રો અને 13 પ્રો મેક્સ ને પણ બંધ કરી શકે છે. હજુ તેને લઈને કોઈ સત્તાવાર જાહેરાત નથી, પરંતુ ટૂંક સમયમાં તેને લઈને અપડેટ આવી શકે છે. આવી જ વિગતો સાથે અત્યારે બસ આટલું છે.